નમસ્કાર મિત્રો, ગઈકાલે મિત્રો આગળના વિડીયોની અંદર આપણે ત્યાગના ત્યાગ આપેલો હોય એ પ્રમાણે મિત્રો સૂત્ર નંબર 3નો અભ્યાસ શરૂ હતો કે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. ફરીવાર મિત્રો એઝ સૂત્રવાળા દાખલાઓ આજે ફરીવાર આગળ વધારીએ છીએ. મિત્રો એ જ પ્રકારના દાખલાઓ સ્વાધ્યાયની અંદર મિત્રો આડાહવળા આપેલા છે, એટલે મિત્રો સૌ પ્રથમ પહેલાં આપણે બધા એ સૂત્રવાળા જે ત્યાગ આપેલો હોય એ સૂત્રવાળા મિત્રો જે દાખલા આપેલા છે પ્રથમ મિત્રો આપણે એમનો અભ્યાસ પૂર્ણ કરીશું, ત્યાર પછી મિત્રો આપણે આગળના સૂત્ર નંબર 4 ઉપર જશું. મિત્રો સ્વાધ્યાય દાખલા નંબર 3ની અંદર ટોટલ 5 દાખલાઓનો અભ્યાસ પૂર્ણ કર્યો. હવે મિત્રો આપણે સીધા જ આજે એવા જ પ્રકારનો દાખલો 8 નંબર ઉપર જઈએ છીએ. મિત્રો જોઈએ 8 નંબરનો દાખલો. મિત્રો એ અને બી એક પેઢીના ભાગીદારો છે. મિત્રો કયા ભાગે નફો નુકસાન વહેંચે આવું કીધું નથી, નો કે તો મિત્રો સરખા ભાગ, સરખો ભાગ એટલે એક્ઝેમ એક. તેઓએ સીને નફામાં 1/5 ભાગ આપવાની શરતે નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. સી તેના ભાગ પૈકી 1/15 ભાગ એ પાસેથી અને બાકીનો ભાગ બી પાસેથી મેળવશે. એટલે મિત્રો એકનો ત્યાગ આપેલો છે અને એકનો ત્યાગ નથી આપેલો. તો મિત્રો મળી શકે આગળના વિડીયોની અંદર મિત્રો કેમ મેળવાય એ આપણે સમજ મેળવી દઈએ. મિત્રો વચ્ચે દાખલા નંબર 6 અને 7 મૂકેલા છે, એ મિત્રો આગળ જ્યારે એમના સૂત્રનો અભ્યાસ કરશું ત્યારે મિત્રો ફરીવાર એ દાખલાઓ આગળ ચલાવવામાં આવશે. આ મિત્રો સમાન છે એટલે પહેલા આપણે સમાન દાખલાઓ લઈ લઈએ છીએ. જોઈએ મિત્રો 3 ભાગીદાર છે. પહેલો ભાગીદાર એ, બીજો બી અને ત્રીજો સી. સી નામનો ભાગીદાર છે મિત્રો, નવો ભાગીદાર છે એટલે કૌંસમાં લખીએ છીએ નવો. મિત્રો દાખલાની અંદર જૂનું પ્રમાણ આપેલું નથી, નો આપેલું હોય તો મિત્રો સરખા ભાગે વહેંચે, સરખો ભાગ એટલે 1/1. ત્યાર પછી મિત્રો નવા ભાગીદારનો અંદર ભાગ આપેલો છે સી નો, તો કે 1/5. ત્યાર પછી મિત્રો રકમની અંદર એવું કહેશે કે સી એના ભાગ પૈકી 1/15 ભાગ એ પાસેથી અને બાકીનો ભાગ બી પાસેથી મેળવશે. મિત્રો મેળવશે એટલે સીને લાભ થાય અને બાકીના વ્યક્તિઓ ત્યાગ. તો મિત્રો ત્યાગ આપેલો છે સીધો, તો કે એનો ત્યાગ આપેલો છે 1/15. હવે મિત્રો અહીંયા આપણને બીનો ત્યાગ આપેલો નથી, તો બીનો ત્યાગ મળી શકે. એણે એવું કીધું કે બાકીનો ભાગ બી પાસેથી મેળવશે. મિત્રો ગઈકાલે આપણે આગળના વિડીયોની અંદર અભ્યાસ કરી ગયા કે બંનેના ત્યાગનો સરવાળો એટલો જ નવાનો લાભ હોય. તો મિત્રો એકનો ત્યાગ ઘટતો હોય તો નવાના ભાગમાંથી એકનો ત્યાગ માઇનસ કરીએ તો મિત્રો બીજાનો ત્યાગ મળી શકે. તો મેળવીએ મિત્રો જઈએ છીએ જવાબની અંદર આગળ, તો કે બીનો ત્યાગ ઘટે છે. તો ગણીએ મિત્રો બીનો ત્યાગ બરાબર, તો કે નવાનો ભાગ છે 1/5 માઇનસ પહેલાનો ત્યાગ આપેલો છે 1/15. મિત્રો સાદુરૂપ આગળ વધારીએ, વચ્ચે નિશાની મિત્રો માઇનસ છે, બંને છે સમાન નથી, તો મિત્રો લસાઅ લેવો પડે. સૌથી મોટો આંકડો 15 છે. મિત્રો 5ને કેટલા વડે ગુણીએ તો 15 થાય, તો કે 3 વડે. છેદનો છેદ અંશમાં આવી જાય છે, 3 × 1 = 3 માઇનસ 1/1 લસાઅ 3 − 1 = 2 / 15. હવે મિત્રો આપણે સૂત્ર મૂકી અને અભ્યાસ કરીએ આગળ, તો કે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. પહેલો ભાગીદાર મિત્રો છે એ, બીજો ભાગીદાર બી અને ત્રીજો ભાગીદાર સી. તો મિત્રો પહેલા કીધું તો કે જૂનો ભાગ, જૂનો ભાગ એટલે જૂનું પ્રમાણ 1/1 એટલે 1/2
કસે નિશાની છે તો કે માઈનસ ત્યાર એમાં એ નો ત્યાર તો કે 1 ના છેદ માં 15 બી નો ત્યાર 2 ના છેદ માં 15 મિત્રો સાદુ રૂપ ને આગળ વધારીએ છે વચ્ચે નિશાની મિત્રો માઈનસ છે લસા લેવો પડે બંને ના છેદ સરખા નથી હવે મિત્રો સૌથી મોટો આંકડો તો કે 15 બેના ઘડિયાની અંદર મિત્રો કે 15 આવે ના એટલે મિત્રો 15 રસ્સા લઈ શકાય નહીં તો મિત્રો બંનેનો ગુણાકાર કરી દેવાનો તો કે 15 2 30 એટલે રસ્સા આવશે બંનેમાં 30 હવે મિત્રો 30 કરવા માટે 2 ને કેટલા વડે ગુણીએ તો 30 થાય તો કે 2 ને 15 વડે ગુણીએ અહીંયા પણ 2 ને 15 વડે ગુણીએ મિત્રો અહીંયા 15 છે 30 કરવા માટે કેટલા વડે ગુણવા પડે તો કે 2 વડે 2 વડે છેદનો છેદ અંશમાં આવી જાય મિત્રો 15 એક 15 નિશાની માઈનસ 2 એક 2 15 એક 15 નિશાની માઈનસ 2 2 4 ફરી મિત્રો સાદુ રૂપને આગળ વધારીએ છીએ 15 માઈનસ 2 એટલે 13 છેદમાં 30 15 માઈનસ 4 એટલે 11 છેદમાં 30 મિત્રો આ તો સી આ તો નવો ભાગીદાર છે એને જૂનો ભાગ ન હોય એને ત્યાગે ન હોય નવા ભાગીદારને નવો ભાગ જ હોય એનો પોતાનો ભાગ મૂકી દેવાનો 1 ના છેદમાં 5 અહીંયા જો કે મિત્રો દાખલો પૂર્ણ થઈ જાય ત્રણેય ના છેદ ચેક કરી લેવાના છેદ સમાન નથી સમાન કરવા માટે મિત્રો આને કેટલા વડે ગુણીએ તો 30 થાય તો કે 6 વડે તો કે 6 એક 6 6 5 30 લખી દઈએ મિત્રો નવું પ્રમાણ બરાબર ત્રણેય ના છેદ સમાન છે છેદ નીકળી જાય તો કે 13 જેમ 11 જેમ 6 મિત્રો ચેક કરી લઈએ સાચું છે કે ખોટું તો કે 13 ને 11 24 24 ને 6 30 મિત્રો બધા જ દાખલાની અંદર બે બે જવાબો માંગ્યા એક નવું પ્રમાણ અને બીજું ત્યાગનું પ્રમાણ તો મિત્રો આ ત્યાગ તો સીધો આપેલો જ છે બંનેના છેદ પણ સમાન છે તો મિત્રો અહીં લખી શકાય ત્યાગનું પ્રમાણ બરાબર છેદ નીકળી જાય મિત્રો 1 2 અહીંયા મિત્રો આઠમો દાખલો પૂર્ણ થાય છે આવો જ મિત્રો સ્વાધ્યાયની અંદર કન્ટિન્યુ આગળ વધારીએ છીએ ત્યાગ આપેલો હોય ત્યારે મિત્રો આવો જ દાખલા નંબર 9 આપેલો છે અભ્યાસ કરીએ મિત્રો દાખલા નંબર 9 નો જોઈએ મિત્રો પહેલા એની રકમ તો કે એ બી અને સી 4:3:3 ની અંદર નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે તેઓએ ડી ને એક વિષાંશ ભાગે નફાની અંદર આપવાની શરતે દાખલ કરે છે ડી તેના ભાગ પૈકી એક 40% ભાગ એ પાસેથી અને બાકીનો ભાગ બી અને સી પાસેથી સરખા હિસ્સે મેળવશે મિત્રો ટોટલ ભાગીદારો આપેલા છે 4 પહેલો ભાગીદાર એ બીજો બી ત્રીજો સી અને ચોથો ડી ડી નામનો ભાગીદાર છે મિત્રો નવો છે એટલે કૌંસની અંદર લખીએ છીએ નવો પહેલા મિત્રો દાખલાની અંદર જે પ્રમાણ આપેલું છે એને મિત્રો કહેવાય જૂનો પ્રમાણ તો કે ત્રણેય વચ્ચે મિત્રો જૂનો પ્રમાણ આપેલું છે તો કે 4:3:3 4:3:3 ત્યાર પછી મિત્રો નવો ભાગીદાર ડી નો અંદર ભાગ આપેલો છે દાખલાની અંદર 1:20 ત્યાર પછી મિત્રો જે આપેલું છે એ છે ત્યાગ તો કે મિત્રો રકમમાં એવું કહેશે કે સી સોરી ડી તેના ભાગ પૈકી એક 40% ભાગ એ પાસે એટલે એક 40% એ નો ત્યાગ છે બાકીનો ભાગ બી અને સી પાસેથી સરખા ભાગે મેળવશે કોણ મેળવશે તો કે ડી ડી મેળવે એટલે ડી ને લાભ થાય અને બાકીના વ્યક્તિઓ ત્યાગ કરે તો મિત્રો અહીંયા ત્યાગ કેટલાનો ઘટે તો કે 2 નો બી નો ઘટે અને એક સી નો ઘટે એક સાથે મિત્રો 2 નો ત્યાગ ઘટે તો એક સાથે મિત્રો બંને નો ત્યાગ પહેલા મેળવે મિત્રો ગણીએ છીએ જોવા તો પહેલા બંને નો ત્યાગ મેળવે તો કે બી સી નો ત્યાગ બરાબર તો મિત્રો નવા માંથી નવો એટલે 1:20 એમાંથી 1 નો ત્યાગ માઈનસ કરી દઈએ તો કે 1:40 મિત્રો વચ્ચે નિશાની માઈનસ છે છેદ સમાન નથી
સા લેવો પડે સૌથી મોટો આંકડો મિત્રો 40 તો 20 ના ઘડિયામાં ક્યાં 40 આવે તો કે 20 2 40 એટલે લસા મિત્રો રહેશે 40 છેદનો છેદ અંશમાં આવી જાય મિત્રો 2 એક 2 માઈનસ 1 ના 1 છેદમાં લસા 40 અરે મિત્રો 2 માઈનસ 1 કરશો 1 છેદમાં 40 હવે મિત્રો તો બંનેનો ત્યાગ કરો b અને c નો બંનેનો ત્યાગ કરો આપણો બંનેનો અલગ અલગ જોઈએ છે બંનેનો અલગ અલગ જોઈએ તો પહેલા ગણીએ મિત્રો b નો ત્યાગ અને પછી ગણીએ c નો ત્યાગ હવે મિત્રો એવું કહે છે આ જે ત્યાગ એક 40 અંશ આવ્યો એ b અને c કયા ભાગે મેળવશે તો રકમની અંદર મિત્રો કહે છે કે બંને સરખા ભાગે મેળવશે બંનેનો સરખો તો 1 ના છેદમાં 40 1 ના છેદમાં 40 બંનેનો મિત્રો સરખો ભાગ સરખો એટલે 1 1 1 1 1 એટલે મિત્રો કરીએ ગુણ્યા 1 ના છેદમાં 2 ગુણ્યા 1 ના છેદમાં 2 1 એટલે 1 બંનેનો સરવાળો 1 ને 2 એટલે છેદમાં 2 આવી ગયું હરી મિત્રો 1 એટલે 1 છેદમાં 2 મિત્રો વચ્ચે ગુણાકારની નિશાની શું આવે તો કે બંનેને સરખો ભાગ આપવાનો છે બંનેને સરખો એટલે બંનેને અડધો અડધો આપવાનો છે અડધો એટલે મિત્રો કેમ લખાય તો કે 1 ના છેદમાં 2 1 ના છેદમાં 2 મિત્રો અડધો ભાગ આપવાનો છે એટલે વચ્ચે નિશાની ગુણાકાર કરે ફરી આગળ વધારીએ મિત્રો વચ્ચે નિશાની ગુણાકાર છે એટલે મિત્રો સીધો ગુણાકાર થાય 1 1 1 40 2 80 1 1 1 40 2 ફરીવાર મિત્રો આ સાચું છે કે ખોટું ટેલી કરવું હોય તો બંનેનો સરવાળો કરો એટલા અથાય બંનેનો સરવાળો એટલે 1 ના છેદમાં 80 પ્લસ 1 ના છેદમાં 80 મિત્રો બંનેના છેદ સમાન છે લસા લેવાની જરૂર નથી સીધો ઉપરનો સરવાળો થઈ જાય 1 ને 2 છેદમાં 80 મિત્રો 2 વડે ભાગી શકાય 2 એકા 2 40 2 80 મિત્રો જવાબ આવી ગયો ટેલી થઈ જશે મિત્રો ફરી મિત્રો બંનેનો ત્યાગ આવ્યો મૂકી દઈએ છીએ પ્રશ્નાર્થની અંદર બંનેનો ત્યાગ 1 ના છેદમાં 80 1 ના છેદમાં 80 હવે મિત્રો આ તમે જોઈ શકો છો ત્રણેયના છેદ અલગ અલગ થઈ ગયા હંમેશા મિત્રો છેદ સરખા હોવા જોઈએ તો અહીંયા છેદ સરખા કરવા માટે મિત્રો કેટલા વડે ગુણાકાર કરવો પડે તો કે 2 વડે તો બંનેને મિત્રો 2 2 વડે ગુણી દઈએ છીએ તો કે 2 1 2 40 2 ત્રણેયના છેદ મિત્રો સમાન થઈ ગયા હવે મિત્રો મૂકીએ છીએ સૂત્ર નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ મિત્રો ચાર ભાગીદાર છે પહેલો એ બીજો બી ત્રીજો સી અને ચોથો ડી પહેલા મિત્રો જૂનો ભાગ મૂકીએ તો કે 4 3 3 એટલે 4 ના છેદમાં 10 3 ના છેદમાં 10 અને 3 ના છેદમાં 10 4 7 7 ને 3 10 બધા ના છેદમાં 10 વચ્ચે નિશાની મિત્રો માઈનસ મૂકીએ ત્યાગ તો ત્યાગ પહેલાનો ત્યાગ 2 ના છેદમાં 80 બીજાનો ત્યાગ 1 ના છેદમાં 80 ત્રીજાનો ત્યાગ 1 ના છેદમાં મિત્રો સાદુ રૂપને આગળ વધારીએ વચ્ચે નિશાની માઇનસ છે મિત્રો બંનેના છેદ સમાન નથી લસાઅ લેવો પડે સૌથી મોટો આંકડો 80 તો 10 ને કેટલા વડે ગુણીએ તો 80 થાય તો કે 8 વડે બધી મિત્રો 10 ને 8 વડે ગુણી દઈએ છેદનો છેદ મિત્રો અંશમાં આવી જાય 8 4 32 માઇનસ 2 છેદમાં લસાઅ 80 8 3 24 માઇનસ 1 છેદમાં લસાઅ 80 8 3 24 માઇનસ 1 છેદમાં લસાઅ 80 32 માઇનસ 2 કરીએ એટલે મિત્રો જવાબ આવે 30 છેદમાં 80 24 માઇનસ 1 કરીએ જવાબ આવે 23 છેદમાં 80 24 માઇનસ 1 કરીએ એટલે 23 છેદમાં લસાઅ 80 મિત્રો ત્રણેયના છેદ સમાન જ છે હવે અહીંયા મિત્રો જો દેખો તો કે અહીંયા 0 0 ઉડી શકે હવે અહીંયા મિત્રો ઉડાડવા જશો એટલે ત્રણેયના છેદ વિખ
खाई जैसे मित्रों छेद हमेशा समान हुआ जो जो उड़ता हो तो मध्यमा उड़ाए अन्यथा एक पड़मा मित्रों उड़ाना था नहीं त्यार पश्चिम मित्रों डी अत नवो भागी दार्शन तो नवो भाग सिद्धों मुक्ति दोनों तो कि एक ना छेद मा बीस हवे मित्रों मध्यना छेद समान नहीं छेद समान करवा माटे बीस ने कितना वड़े गुनी तो ऐसी था तो कि बीस चौक ऐसी चार चार वड़े मित्रों गुनी दिए चार एक हजार अने बीस चौक ऐसी मित्रों बद्धना छेद समान से लिखी दिए मित्रों नौ प्रमाण बराबर छेद निकल जाए तो कि त्रीस जन त्रेवीस जन त्रेवीस जन चार त्यार पछी मित्रों बीजु प्रमाण लखवानुं तो कि त्यागनो प्रमाण लिखी दिए मित्रों त्यागनो प्रमाण बराबर तो कहीं मित्रों त्रणेय नो त्याग छे छेद समान छे छेद निकल जाए एक एक लख दिए मित्रों बे जन एक जन एक अहीं मित्रों आपणो स्वाध्याय दाखला नंबर 9 पूर्ण थाय छे मित्रों आवा ज उदाहरणनी अंदर बे उदाहरण छे जे मित्रों तमारे स्व प्रयत्ने गणवाना छे उदाहरण नंबर 6 अने 8 मित्रों सेम आवी ज रीतना छे उदाहरण नंबर 6 अने 8 स्व प्रयत्ने व्यवस्थित मित्रों तमारी कमेंट बॉक्स नी अंदर नोंधी देवा आभार धन्यवाद।